94.3 माय एफएम जीना हो तो जियो दिल से। आप माणी रहा छो वार्ताओनो साथ आरती साथे 94.3 माय एफएम नी जिंदगी एक्सप्रेस मा। जिंदगी एक्सप्रेस में 94.3 माय एफएम पर हूँ छु आरती। एज यूजुअल मारा प्रिय विषय लव स्टोरी साथे आवी गई छु। आजे फेसबुक पर जिंदगी एक्सप्रेस ना पेज पर मने लखजो कि तमने लव स्टोरी केवी गमे छे, कई कई गमी छे। આજની વાર્તા વિશે પણ લખજો। આજની વાર્તા છે પ, પ્રેમનો પ। રોમાને અત્યારે પણ ગાલ પર લોહી ધસી આવતું હતું। સિદ્ધાર્થના પણ કદાચ એ જ હાલ હશે ને। અછડતા સ્પર્શ ઘણી વાર થઈ ગયા હશે, પણ આજની વાત સાવ જુદી હતી। ચાલી રહ્યા હતા બંને જણ, સાંજ 11:00 નમી ગઈ હતી। અચાનક પડી ગયેલા વરસાદ પછી સાંજ ઠંડી અને ધૂંધળી હતી। સ્ટ્રીટ લાઇટનો આછો પ્રકાશ રસ્તા પરના પુલ પર પથરાયેલો હતો ને ચાલતા ચાલતા અચાનક જ રોમાને ઠેસ લાગી। સ્વાભાવિકતાથી જ સિદ્ધાર્થે હાથ પકડી લીધો। ખેંચાવાની રાહ જોતી હોય એમ રોમા નજીક ખેંચાઈ આવી। એના શ્વાસ તેજ ચાલતા હતા ને હવે સિદ્ધાર્થના પણ। રોમાએ સિદ્ધાર્થની આંખોમાં જોયું ને પછી ઝૂકી ગઈ એની નજર। એની આંખો બંધ થઈ ગઈ ને હોઠ સહેજ સહેજ ખુલી ગયા। કડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો। સિદ્ધાર્થની આંખોમાં અજબ નશો છવાયો। એ થોડું નીચે ઝૂક્યો અને આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતીને। આજની વાર્તા છે પ, પ્રેમનો પ। પ્રથમ પ્રેમની પ્રથમ સ્વીકૃતિ હતી એ। અત્યાર સુધી ન પૂછાયેલું ન કહેલું બધું જ સ્પષ્ટ થઈ ગયું એ ક્ષણે। એકમેક માટેનો અગાધ પ્રેમ, અદમ્ય ખેંચાણ, અજબ આકર્ષણ, બધું જ। આંખ ખુલતાની સાથે રોમાનો ચહેરો જોવાની ઈચ્છા થતી અને એ જ ચહેરો આંખોમાં નીંદર સાથે કેદ થઈ જતો। એકાદ દિવસ પણ ન મળતું તો ખાલીપો લાગતો બંનેને। શહેરના સાવ જુદા છેડે કામ કરતા બંને જણા, યુવાન, ખૂબસૂરત, ભણેલા ગણેલા, બે જણ પાસે પ્રેમમાં પડવાના પૂરા કારણો હતા। કોણે ઓળખાણ કરાવેલી, કોણે વાત કરવાની પહેલ કરેલી, કોણે પહેલા બહાર જવાની પ્રપોઝલ મૂકેલી, બધું જ નગણ્ય બની ગયેલું હવે તો। સિદ્ધાર્થ અને રૂમા, રૂમા અને સિદ્ધાર્થ, સતત ઘેર અને કેફમાં રહેવાનો સમય હતો આ। સાથે હોય ત્યારે રણઝણ તો પસાર થતો આ સમય એકમેકની ગેરહાજરીમાં શૂળ બનીને ચૂપતો રહેતો। શનિ રવિની આતુરતાથી રાહ જોવાથી સ્પર્શનો ઉન્માદ રહેતો, એકમેકમાં ઓગળવાની આતુરતા રહેતી। સિદ્ધાર્થના બાહુપાશમાં રાત મખમલી બનીને સરી જતી। સાથે રહેવાના સપના હવે આંખોમાં ઘર બનાવીને વસવા લાગ્યા હતા। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસ માં। પ, પ્રેમ નો પ, જિંદગી એક્સપ્રેસ માં 94.3 માય એફએમ પર હું છું આરતી। તે દિવસે શુક્રવાર હતો। રૂમા સવારથી કામમાં બિઝી હતી। વચ્ચે બે ત્રણ વાર એણે સિદ્ધાર્થનો ફોન ટ્રાય કર્યો, પણ સિદ્ધાર્થનો ફોન લાગ્યો જ નહીં છે જેવો। રૂમાના ચહેરા પર શરારતી તોફાન આવી ગયું। સરપ્રાઈઝ આપવા માટે ભાઈ સાહેબ એવા તો લાગી જાય કે રૂમાને ફોન કરવાનો ભૂલી જાય। રોમા ફોન પર વાત ન થવાને કારણે ધૂંધવાય અને સિદ્ધાર્થની સરપ્રાઈઝ બાજુ પર રહી જાય। બે ત્રણ કલાકની લોંગ ડ્રાઈવ કે પછી કેન્ડલલાઇટ ડિનરની મજા મરી જાય અને પછી સિદ્ધાર્થ સાવ ખામોશ બની જાય ને સિદ્ધાર્થનું મૌન રોમાથી સહન જ ન થાય। કંઈ પણ કર સિદ્ધાર્થ, મારી સાથે વાત ન કરે એવું ન કરીશ, ક્યારેય નહીં। રોમા છુપાઈ જતી સિદ્ધાર્થના બાહુપાશમાં અને સિદ્ધાર્થ પીગળી જતો। આજે પણ સિદ્ધાર્થ સરપ્રાઈઝ આપવા માટે ક્યાંક અટવાયો લાગે છે, રોમાએ વિચાર્યું। પણ આખો દિવસ સિદ્ધાર્થનો ફોન ન આવ્યો ત્યારે ચિંતા થઈ આવી એને। એણે સિદ્ધાર્થની કંપનીમાં ફોન જોડ્યો, સિદ્ધાર્થ આવ્યો જ નહોતો। હવે રોમાને ખરેખર ચિંતા થઈ। ઉતાવળે સિદ્ધાર્થના ફ્લેટ પર પહોંચી, ઘર બંધ હતું। એની પાસે રહેતી ચાવીથી એણે સિદ્ધાર્થનું ઘર ખોલ્યું, સિદ્ધાર્થ નહોતો। એનો મોબાઈલ બહારના ટેબલ પર પડ્યો હતો। રોમાએ જોયું, પોતાના 26 જેટલા મિસ્ડ કોલ હતા ને એની પહેલાંનો છેલ્લો રિસીવ્ડ કોલ હતો પૌર્વીનો।
પૌર્વી સિદ્ધાર્થની મિત્ર. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસ માં. પ પ્રેમ નો પ જિંદગી એક્સપ્રેસ માં 94.3 માય એફએમ પર હું છું આરતી ને આજે કહી રહી છું વાર્તા રોમા અને સિદ્ધાર્થની. અંગત ક્ષણોમાં પૌર્વી નામથી અસ્વસ્થ થઈ જાય સિદ્ધાર્થ. પૌર્વી નામ શું, પ અક્ષરના ઉલ્લેખથી હચમચી જાય. કોલેજમાં સાથે હતી સિદ્ધાર્થની ને સાથેને સાથે રહેતી. નોટ્સ લેવી હોય તો સિદ્ધાર્થ, એક્ટિવામાં પંક્ચર પડ્યું હોય તો સિદ્ધાર્થ, ભૂખ લાગી હોય તો સિદ્ધાર્થ, પ્રોજેક્ટ પેપર્સ બાઇન્ડ કરાવવા હોય તો સિદ્ધાર્થ, મોબાઈલ રિચાર્જ કરાવવું હોય તો સિદ્ધાર્થ. કમનસીબી એ હતી કે સિદ્ધાર્થ પ્યાર સમજી બેઠેલો એને. પૌર્વી અને પ્રેમ બે જ પ સર્વોપરી બની રહેલા જીવનમાં, ને જે રીતે બેધડક પૌર્વી સિદ્ધાર્થને કોઈ પણ કામ સોંપતી એ જ રીતે બેધડક લગ્ન કરવાની છે એવું જાહેર કરી દીધેલું એણે. ફાઇનલ એક્ઝામ્સ પૂરી થઈ ગયેલી ને બધા પિત્ઝા ખાવા ગયેલા. સિદ્ધાર્થે હિંમત કરીને એક કોલાહલ વચ્ચે, શોર શરાબા વચ્ચે પણ પોતાના પ્રેમનો એકરાર કરી નાખેલો. એક કોલાહલમાં પૌર્વીનો ઉપહાસ ભર્યો ખડખડાટ હાસ્યનો અવાજ પણ ઉમેરાયેલો, ને જાહેર કરેલું એણે કે યુએસ જઈ રહી છે લગ્ન કરીને. સિદ્ધાર્થ તૂટી ગયેલો, એના હૃદયનો એક ખૂણો બટકી ગયેલો જાણે. પ્રેમનો અસ્વીકાર થયેલો ને એ પણ અપમાન સાથે. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસ માં. પ પ્રેમનો પ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી ને આજે કહી રહી છું સિદ્ધાર્થ અને રૂમાની વાત. રોમાના નિસ્વાર્થ પ્રેમે હળવે હળવે સિદ્ધાર્થ પર જાણે જાદુ કરેલો. પૌર્વીના અસ્વીકારનું સાટું વાળતો હોય એમ અપાર પ્રેમ કરતો રોમાને. સતત ડરતો રોમા ચાલી તો નહીં જાય ને. રોમાને નાના બાળકની જેમ અસહાય થઈને પૂછતોય ખરો. રોમા સિદ્ધાર્થને વળગી પડતી, એ ઇચ્છતી કે પૌર્વીનું નામ, પૌર્વીની યાદ, પૌર્વીએ આપેલા જખમ બધું જ ભૂસી નાખે એના સિદ્ધાર્થના જીવનમાંથી. સિદ્ધાર્થને વીંટળાયેલી રહેતી રોમા સતત. ને અત્યારે સિદ્ધાર્થ ક્યાં ચાલ્યો ગયો? પૌર્વીનો ફોન આવેલો? પૌર્વી ક્યારે આવી ઇન્ડિયા? કેમ આવી? કેમ સિદ્ધાર્થને બોલાવ્યો? કેમ સિદ્ધાર્થ કયા વિના જતો રહ્યો? રોમાને કંઈ સમજાતું નહોતું. સિદ્ધાર્થના મોબાઈલમાંથી એણે પૌર્વીનો નંબર લઈને ડાયલ કર્યો. રિંગ વાગતી રહી. રોમા મૂંઝાઈને ત્યાં જ બેસી રહી મોડી રાત સુધી. સિદ્ધાર્થના ઘરમાં પહેલી વાર સિદ્ધાર્થ વગર એકલી. એને સમજાઈ રહ્યું હતું અત્યારે આ ક્ષણે કે સિદ્ધાર્થને કેટલો પ્રેમ કરતી હતી એ. એની જાણ બહાર એની આંખમાંથી આંસુ વહેતા રહ્યા સતત. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. પ પ્રેમનો પ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. ચાર પાંચ દિવસ સુધી ન આવ્યો સિદ્ધાર્થ, ના એનો ફોન આવ્યો. રોમા રોજ સિદ્ધાર્થને ઘેર જતી ને પાછી ફરતી. કંઈ થઈ તો નહીં ગયું હોય ને એવી અમંગળ કલ્પના એને ઘેરી વળતી. મનમન પ્રાર્થના કરતી રહેતી. એના મોં પર સિદ્ધાર્થ માટે થઈને ભગવાનના નામ સિવાય કંઈ જ નહોતું. રોજે રોજ પૌર્વીના નંબર પર ફોન કરતી, ક્યારેક રિંગ વાગતી, ક્યારેક સ્વિચડ ઓફ. સિદ્ધાર્થ વિશે એના મિત્રોને પૂછવાથી, ઓફિસમાં પૂછવાથી ક્યાંય કોઈ ખબર નહોતી પડતી. મોડી રાત થઈ ગયેલી. કાલે તો પોલીસ ફરિયાદ નોંધાવી જ દઈશ એમ વિચારીને રોમાએ લેપટોપ ખોલ્યું. ફેસબુક પર પણ સિદ્ધાર્થને મેસેજ મૂક્યો હતો એ ચેક કરી લેવા માટે. અચાનક એની આંખો ચમકી. સિદ્ધાર્થને ટેગ કરીને એનો ફોટોગ્રાફ મૂકેલો, પૌર્વી અટારીવાલા શાહે. સેલ્ફી હતો સિદ્ધાર્થ અને પૌર્વીનો. પાછળ પર્વતો દેખાતા હતા. તળાવના કિનારે પાડેલો ફોટોગ્રાફ હતો. નેરોમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સિદ્ધાર્થ ચાલ્યો ગયો છેતરીને, એ પણ પૌર્વી પાસે પાછો. એની ખૂબસૂરત આંખો વહેતી રહી. એ આંખો, જે આંખો પાછળ સિદ્ધાર્થ એકવાર પાગલ હતો. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. પ પ્રેમનો પ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી ને આજે કહી રહી છું રોમા, સિદ્ધાર્થ અને પૌર્વીની વાત. ઘરમાં જ પુરાઈ રહી રોમા.
ઓફિસમાંથી રજા લઈ લીધી. ફેસબુક પર સિદ્ધાર્થના ફોટોગ્રાફ્સ જોયા પછી પોલીસ પાસે જવાની જરૂર જ નહોતી. સિદ્ધાર્થ હેમખેમ છે એ વાતે આનંદ થવો જોઈએ, પણ પૌર્વી સાથે છે એ વાત જાણીને તૂટી ગઈ હતી રૂમાં. રાત દિવસ સિદ્ધાર્થ સાથે ગાળેલી ક્ષણો એને યાદ આવતીને વધુ ઉદાસ થઈ જતી. સિદ્ધાર્થ અણુએ અણુમાં આટલો વસી ગયો છે એની જાણ જેમ પોતાને થઈ રહી છે એમ સિદ્ધાર્થને નહીં થતી હોય. મારી પાસે બેસી રહી આખો દિવસ. સવારથી વાદળછાયું વાતાવરણ હતું. રોમાના મૂડને વધુ ઉદાસ બનાવી મૂકતા હતા કાળા વાદળા. શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમી, ચોમાસાના વાદળા, ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો ને તોય રોમા સૂકી ભઠ્ઠ બની ગયેલી જાણે. સાંજ નમતી રહી, રાત ખીરાતી રહી. ઘરના ખૂણાનો એક લેમ્પ બળતો રહ્યો. રૂમમાં બેસી રહી ત્યાં જ વિચાર શૂન્ય બનીને. વાદળાની વચ્ચે ક્યારેક દેખાતા તારાને જોતી રહી. પસાર થતી પ્લેનની ઘરઘરાટી સાંભળતી રહી. દૂર ઘરોમાં જીવાતા હુંફાળા જીવનની કલ્પના કરતી રહી. અને ડોરબેલ વાગી. રાતના 2. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. પ પ્રેમ નો પ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું રોમા અને સિદ્ધાર્થની વાત. રોમાએ દરવાજો ખોલ્યો. સામે સિદ્ધાર્થ હતો, થાકેલો, દરવાજા પર ટેકો દઈને ઊભેલો. રોમાએ એની ખાલી નજર સિદ્ધાર્થની પાછળ લંબાવી, પૌરવીને જોવા માટે. સિદ્ધાર્થ અંદર આવ્યો, એકલો. રોમા એને જોતી રહી. સિદ્ધાર્થને જોતા વેત ખબર નહીં એની આંખો વહેવા લાગી હતી. સિદ્ધાર્થ આગળ આવીને બેસી પડ્યો ખુરશીમાં. થોડી ક્ષણ સુધી કોઈ કંઈ ન બોલ્યું. પછી હળવેથી સિદ્ધાર્થ બોલ્યો, એ મધરાતે અચાનક પૌરવીનો રાત્રે ફોન આવ્યો, તારી મદદની જરૂર છે એમ કહીને. વગર વિચારે ત્યાં દોડી ગયો. તને પછી સવારે કહી દઈશ માનીને ગયેલો. ખબર પણ નહોતી મને કે પૌરવી અહીં છે. માથેરાન બોલાવેલો મને છેક. ઉતાવળમાં મોબાઈલ ભૂલી ગયેલો ને ત્યાં જઈને જોઉં છું તો પતિની ફરિયાદો, લગ્નમાં અસંતોષ, પીડા, દુઃખ. ને આ વખતે એણે પ્રસ્તાવ મૂક્યો મારી પાસે લગ્નનો. છૂટાછેડા લઈ અહીં આવવા તૈયાર છે મારા માટે એ કહેવા બોલાવેલો. રોમાના શ્વાસ અત્તર થઈ ગયા. પછી એ માંડ માંડ બોલી શકી. સિદ્ધાર્થ દુઃખુ હસ્યો. પછી કઈ નહીં રોમા, ચાલી ગઈ પાછી રાત્રે 12:30 ની ફ્લાઇટમાં એકલી. ને હું તારી પાસે આવી ગયો છું. મારા માટે તું મળી ત્યારથી પ ફક્ત પ્રેમનો જ છે, પૌરવીનો નહીં. સિદ્ધાર્થની આંખો અચાનક ભીની થઈ ગઈ. ડર લાગે છે મને રોમા, મારી જાતનો, તને ખોઈ બેસવાનો. પ્લીઝ પ્લીઝ લગ્ન કરી લે મારી સાથે, હમણાં ને હમણાં. હું તારા વગર નહીં જીવી શકું, પ્લીઝ. એણે એક ઝાટકા સાથે રોમાને પોતાની તરફ ખેંચી ને આલિંગનમાં લઈ લીધી. રોમાના શ્વાસ તેજ ચાલતા હતા ને હવે સિદ્ધાર્થના પણ. રોમાએ સિદ્ધાર્થની આંખોમાં જોયું ને પછી ઝૂકી ગઈ એની નજર. એની આંખો બંધ થઈ ગઈ ને હોઠ સહેજ સહેજ ખુલી ગયા. સિદ્ધાર્થની આંખોમાં અજબ નશો છવાયો. એ થોડું નીચે ઝૂક્યો અને ક્યારનો ગોરંભાયેલો કમોસમી વરસાદ કડાકા સાથે તૂટી પડ્યો. આ હતી આજની લવ સ્ટોરી પ પ્રેમનો પ. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. સ્ટે ટ્યુન. Nighty 4.3 My FM. Jina ho to, Jiyo Dil Se.